બેરિયાટ્રિક સર્જરી વિશે વિચારતા જ મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે, એક પ્રકારનો ડર હોતો હોય છે, અમુક મૂંઝવણો હોતી હોય છે. સાંભળ્યું હોય છે કે ઓપરેશન પછી લાંબો સમય માટે પ્રવાહી એટલે કે લિક્વિડ ડાયટ પર રહેવું પડતું હોય છે. ઓપરેશન પછી ખોરાક એટલો ઓછો થઈ જાય છે કે નોર્મલ સ્વાસ્થ્ય અને પોષણને જાળવી રાખવું મુશ્કેલ થાય છે. આપણે નોર્મલ વ્યક્તિની જેમ ખોરાક અને સ્વાદનો આનંદ ન માણી શકીએ. લોકોની વચ્ચે સોશિયલ ગેધરિંગ્સમાં અને રેસ્ટોરન્ટમાં નોર્મલ વ્યક્તિની જેમ ખોરાક લેવું મુશ્કેલ થતો હોય છે. ખૂબ કમજોરી આવી જાય છે, વીકનેસ થઈ જાય છે. આ તમામ પ્રકારની વાતો આપણે સાંભળેલી હોય છે કે ક્યાંક વાંચેલી. ચલો તો આ તમામ ટોપિક પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ જેથી તમે સમજી શકો કે આમાંથી કઈ વાતો સાચી છે, શું બદલાવ કરવાની જરૂર છે અને સંપૂર્ણ બાબતો સમજીને તમે તમારા સ્વાસ્થ્ય માટે અને વેટ લોસ માટે એક ઉચિત અને સાચો નિર્ણય લઈ શકો. અને જો તમે ઓપરેશન માટે આગળ વધો તો ઓપરેશન પછીના બદલાવો વિશે પહેલેથી સમજીને તેના માટે મનથી તૈયાર થઈ અને પછી તમે ઓપરેશન માટે આગળ વધો. બેરિયાટ્રિક ઓપરેશન પછી લિક્વિડ ડાયટ એટલે કે પ્રવાહી ઓપરેશનના બીજા જ દિવસથી શરૂ કરવામાં આવે છે. ઓપરેશનના પહેલા અઠવાડિયા માટે ક્લિયર લિક્વિડ્સ એટલે કે પાતળા પ્રવાહીની સલાહ આપવામાં આવે છે. પહેલા અઠવાડિયા પછી બીજા અઠવાડિયાની શરૂઆતથી જ થીક લિક્વિડ્સ એટલે કે વધારે ઘાટા પ્રવાહી પણ લઈ શકાય છે, જેથી કે લિક્વિડના ઓપ્શન્સ ઘણા વધી જતા હોય છે. આ બે અઠવાડિયાની અંદર તમે કેટલી માત્રામાં અને કઈ સ્પીડથી પ્રવાહી લઈ શકો છો તેમાં પણ ધીરે ધીરે સુધાર આવે છે. ત્રીજા અઠવાડિયાના શરૂઆતની સાથે આપણે ઠોસ આહાર, સોલિડ ફૂડ કે જેને મિક્સરમાં ક્રશ કરીને બાળકને આપીએ તે પ્રમાણે ઓછું કરી અને આપણે શરૂ કરી શકીએ છીએ. આ પ્રકારનો ખોરાક બે અઠવાડિયા માટે લેવાનો હોય છે અને ચાર અઠવાડિયાના અંતે એટલે કે પાંચમા અઠવાડિયાથી આપણે કોઈ પણ જાતનું મિક્સચરમાં ક્રશ કર્યા વગરનો પોચો ખોરાક લઈ શકીએ છીએ, જેમ કે ખીચડી, દાળ ભાત, ઉપમા, ઇડલી. આ તમામ પ્રકારની વસ્તુઓ આપણે પાંચમા અઠવાડિયાથી શરૂ કરી શકીએ છીએ. આ પ્રકારનો ખોરાક ફરી બે અઠવાડિયા માટે ચાલે છે અને સાતમા અઠવાડિયાથી આપણે રોટલી, શાક અને બીજો તમામ પ્રકારનો નોર્મલ ખોરાક લઈ શકીએ. એટલે કે બેરિયાટ્રિક ઓપરેશન પછી લિક્વિડ ખોરાક ફક્ત શરૂઆતના બે અઠવાડિયા માટે હોતો હોય છે. દરેક ફેઝનો ખોરાકનો બદલાવ અને પ્રોગ્રેશન, ખોરાકમાં પ્રગતિ, તે કયું ઓપરેશન કર્યું છે તેના પર થોડુંક ડિપેન્ડ કરે છે. કોમનલી થનારા ત્રણ ઓપરેશન એટલે કે લેપ્રોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી, રુએનવાય ગેસ્ટ્રિક બાયપાસ અને મિની ગેસ્ટ્રિક બાયપાસ, ત્રણની આપણે વાત કરીએ તો કેટલા ઝડપથી અને કેટલું આરામથી આ ખોરાકમાં પ્રોગ્રેશન થાય છે, પ્રગતિ થાય છે, તે મિની ગેસ્ટ્રિક બાયપાસમાં બધું સારી હોય છે. તેનું કારણ એ છે કે મિની ગેસ્ટ્રિક બાયપાસમાં જઠરનું જે પાઉચ હોય છે તે મોટું હોય છે અને પાઉચ અને આંતરડાની સાથેનો જે જોડાવ છે જેને એનાસ્ટોમસ કહીએ છીએ તે પણ થોડો પહોળો હોતો હોય છે. આ ડાયટમાં પ્રોગ્રેશન ઇઝી હોવું એ ખૂબ મહત્વનું છે. તેમ છતાં પણ આ ત્રણેય ઓપરેશનના બીજા પોઝિટિવ અને નેગેટિવ આસ્પેક્ટ્સની ચર્ચા તમારે ડિટેલમાં તમારા સર્જન જોડે કરી પછી જ તમારે નિર્ણય લેવો જોઈએ કે તમારા માટે આ ત્રણમાંથી કયું ઓપરેશન વધારે ઉચિત છે. બેરિયાટ્રિક ઓપરેશનના આશરે 6 મહિના પછી એટલે કે 3-9 મહિનાની વચ્ચેના સમયમાં તમે એ સ્થિતિમાં પહોંચો છો કે ઓપરેશન પછી તમે એક સાથે બે રોટલી, થોડું શાક, થોડું દાળ અને ભાત એક સાથે જમી શકો અને ખોરાકની આ માત્રા તમારા પોષણને અને સ્વાસ્થ્યને મેન્ટેન કરી શકે અથવા તો પોષણને જાળવી શકે તેના માટે પૂરતી છે.
જો તમે ઓપરેશન પછીના અમારા ડાયટ અને ખાનપાનની એડવાઇસને વ્યવસ્થિત રીતે ફોલો કરવા માંગો, ખોરાકની આ માત્રા તમને ખોરાક લેવાની સંતુષ્ટિ પણ આપી શકે અને આટલી માત્રાના ખોરાક સાથે તમે ખોરાક અને સ્વાદનો આનંદ પણ લઈ શકો. મોટા ભાગના અમારા દર્દીઓ ઓપરેશન પછીના ખોરાકની માત્રાથી અને ખાવા પીવાના તરીકાથી સંતુષ્ટ હોતા હોય છે, ખુશ હોતા હોય છે. અને એક રીતે આપણે જોઈએ તો ખોરાકનો આનંદ અને સ્વાદનો આનંદ ક્યારે પણ ખોરાકની માત્રા પર નિર્ભર નથી હોતો. ખાલી આપણે આપણો અભિગમ બદલવાની જરૂર હોય છે કે જેમાં આપણે ઓછી માત્રામાં ખોરાકથી પણ એટલો જ સ્વાદનો અને ખોરાકનો આનંદ લઈ શકીએ. જો આપણે ત્રણેય ઓપરેશનની ચર્ચા કરીએ, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી, રુએનવાય ગેસ્ટ્રિક બાયપાસ અને મિની ગેસ્ટ્રિક બાયપાસ, તો મિની ગેસ્ટ્રિક બાયપાસની અંદર ખોરાક ખાઈ શકવાની કેપેસિટી બીજા બંને ઓપરેશન પછીની સ્થિતિ કરતાં થોડીક વધારે હોતી હોય છે. અને જો આપણે હેલ્ધી ડાયટ માટેની એડવાઇસ ફોલો કરતા હોઈએ તો ખોરાક લેવાની સંતુષ્ટિ, પોષણ અને વેઇટ લોસ ત્રણેય વસ્તુ આપણને સારી રીતે તેમાં મળી શકે છે. પણ જેમ મેં પહેલા પણ કીધું કે કઈ પ્રકારનું ઓપરેશન કરવું એ ખાલી આ વાત પર નિર્ભર નથી રહેતું અને તેથી જ તેની ચર્ચા તમારે ડિટેલમાં તમારા સર્જન સાથે કરવી જોઈએ અને પછી જ કયું ઓપરેશન કરવું તેનો નિર્ણય લેવો જોઈએ. શું બેરિયાટ્રિક ઓપરેશન પછી કમજોરી અને વીકનેસ ફીલ થાય છે? બિલકુલ નહીં. એનાથી ઊંધું બેરિયાટ્રિક ઓપરેશન પછી દર્દીને વધારે હેલ્ધી હોવાની, વધારે સ્વસ્થ હોવાની, ઉત્સાહ અને સ્ફૂર્તિલા હોવાની ફિલિંગ આવતી હોય છે. ઇવન ઓપરેશનના શરૂઆતના દિવસોમાં કે જ્યારે દર્દી ખાલી પ્રવાહી પર હોય, ખોરાક ખૂબ ઓછો હોય, વજન વધારે ઝડપથી ઓછું થતું હોય, તેવા દિવસોમાં પણ વીકનેસ કે કમજોરીના બદલામાં વધુ સ્વસ્થ હોવાની અથવા તો સ્ફૂર્તિલા હોવાની જ અનુભૂતિ થતી હોય છે. આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે કે હેલ્થની ફિલિંગ, સ્વસ્થ હોવાની ફિલિંગ, કમજોરી અને એનર્જેટિક ફીલ થવું, તે તમામ વસ્તુ કેલરીક ઇન્ટેક, આપણા વજન, બ્લડ શુગર લેવલ તેના સાથે સંકળાયેલી નથી હોતી. શું આપણે સમજીએ છીએ કે મેદસ્વી વ્યક્તિ કે જેમનું વજન વધારે છે અથવા તો ડાયાબિટીસના દર્દીઓ જેમનું બ્લડ શુગર લેવલ વધારે છે તે પોતાને વધારે સ્વસ્થ, વધારે સ્ફૂર્તિના, વધારે એનર્જેટિક ફીલ કરે છે? એવું નથી હોતું. અને બેરિયાટ્રિક ઓપરેશન પછી પણ ઇવન શરૂઆતના દિવસોમાં જ્યારે દર્દી ખાલી પ્રવાહી પર હોય અને વજન ઝડપથી ઘટતું હોય, તેવા સમયમાં પણ ક્યારેય બ્લડ શુગર લેવલ અને બ્લડ પ્રેશર નોર્મલ કરતા નીચે નથી જતું. એનાથી ઊંધું બેરિયાટ્રિક ઓપરેશન પછી ઘણા બધા શરીરમાં હોર્મોનલ બદલાવ એવા થતા હોય છે કે જે વધુ હેલ્ધી હોવાની, વધુ સ્વસ્થ હોવાની, વધુ સ્ફૂર્તિલા હોવાની, વધુ એનર્જેટિક અને ઉત્સાહિત હોવાની ફિલિંગ આપતા હોય છે. તમે કોઈ પણ વ્યક્તિ જેમણે બેરિયાટ્રિક ઓપરેશન કરાવ્યું હોય તેમની સાથે અગર ચર્ચા કરો તો તમે એમ જ સાંભળશો કે ઇવન ઓપરેશનના શરૂઆતના દિવસોમાં કે જેમાં નોર્મલી બીજા ઓપરેશનમાં એક વીકનેસની ફિલિંગ આવતી હોય છે, તેવું થવાને બદલે વધુ હેલ્ધી હોવાની, વધુ સ્ફૂર્તિલા હોવાની ફિલિંગ બેરિયાટ્રિક ઓપરેશન પછી આવતી હોય છે. અને જેમ જેમ વજનમાં ઘટાડો થતો હોય છે, જેમ જેમ ઓપરેશન પછીનો સમય જાય છે, તેમ તેમ સ્વસ્થ હોવાની, હેલ્ધી હોવાની, સ્ફૂર્તિલા હોવાની, એનર્જેટિક હોવાની ફિલિંગમાં પણ વધારો. બેરિયાટ્રિક સર્જરીના દર્દીઓનો બીજો કોમન પ્રશ્ન હોતો હોય છે કે અમારે ઓપરેશન પછી કઈ પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કે મેક્સિમમ વેઇટ લોસ થાય, વજનમાં બને તેટલો વધારે ઘટાડો થાય અને તે ઘટેલું વજન અમે જાળવી શકીએ. આ પ્રશ્નનો સિમ્પલ અને સીધો જવાબ છે કે આપણે નોર્મલ હેલ્ધી એટલે કે રોજ ઘરે ખવાતું સ્વાસ્થ્યપ્રદ અને આપણું ટ્રેડિશનલ ખોરાક નિયમિત રીતે લેવો જોઈએ. ઓપરેશન પછી સ્પેસિફિક પ્રકારના ડાયટ જેમ કે લિક્વિડ ડાયટ અથવા તો લો કેલરી ડાયટ, લો કાર્બોહાઈડ્રેટ ડાયટ, આ પ્રકારના કોઈ ડાયટને ફોલો કરવાની જરૂર નથી હોતી.
આપણે ઘરે બનતો નોર્મલ ખોરાક રોટલી દાળ ભાત શાક બધું નોર્મલ રીતે ખાઈ શકીએ છીએ. ઘઉં કે રોટલી કે ચોખા કે ભાતને ઓછો કરવાની કે બંધ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એક માન્યતા એમ છે કે ઓપરેશન પછી શરૂઆતમાં લિક્વિડ ડાયટ અને પોચો ડાયટ એટલા માટે આપવામાં આવે છે જેથી કે કેલરી રિસ્ટ્રિક્શન થાય અને વેટ લોસ વધુ થાય. પણ હકીકત એ છે કે લિક્વિડ ડાયટ અને સોફ્ટ ડાયટ ઓપરેશનમાં કરેલા જઠરના અને આંતરડાના ભાગને આરામ કરવાના હેતુથી આપવામાં આવે છે, નહીં કે કેલરી રિસ્ટ્રિક્શન માટે. તેથી જ ઓપરેશન પછી એક વખત તમે ઓછા ખોરાક અને નોર્મલ ડાયટ પર આવો એ પછી તમે રૂટિનલી ખાતા અને ઘરમાં બનતા દરેક નોર્મલ ખોરાકને પહેલાની જેમ ખાઈ શકો છો. એમાં કોઈ સ્પેસિફિક બદલાવ કરવાની જરૂર નથી. હા, એ જરૂર છે કે જો તમારો ખાનપાન, તમારું ડાયટ ઘણું જ અનહેલ્ધી હોય, તમે અનહેલ્ધી ખોરાક ખૂબ વધારે માત્રામાં અથવા તો રોજ રોજ વારે વારે અને વધારે ફ્રિક્વન્ટલી લેતા હો, તો તેમાં બિલકુલ તમારે બદલાવ અને સુધાર કરવાની જરૂર છે. અનહેલ્ધી ખોરાક જેમ કે હાઈ કેલરીક લિક્વિડ્સ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ્સ, સ્વીટ્સ, જંક ફૂડ, તળેલો ખોરાક અને ખૂબ વધારે ઘી તેલ બટરવાળો ખોરાક આપણે ક્વોન્ટિટીમાં અને ફ્રિક્વન્સીમાં રિસ્ટ્રિક્ટ એટલે કે નિયંત્રણમાં રાખવો જોઈએ. આ પ્રકારનો ખોરાક જો આપણે વધુ માત્રામાં અને વધારે ફ્રિક્વન્ટલી લેતા રહીએ તો તે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે અને વજન વધવાનું પણ આ એક મુખ્ય કારણ હોય છે. તેથી જ બેરિયાટ્રિક ઓપરેશન પછી પણ અને ઇન જનરલ દરેક વ્યક્તિએ આ પ્રકારનો ખોરાક બને તેટલો નિયંત્રણમાં રાખવો જોઈએ. આ પ્રકારનો ખોરાક આપણે જેટલો ઓછો લઈએ તેટલું આપણું સ્વાસ્થ્ય વધારે સારું રહે અને આપણું વજન મેન્ટેન રાખવાનું આપણા માટે સહેલું થતું જાય. પણ નોર્મલ ખોરાકમાં ખાસ કરીને ઘઉં અને ચોખા, ભાત કે રોટલીને રિસ્ટ્રિક્ટ કરવાની જે આપણી માન્યતા કે ડર હોય છે તે રાખવાની જરૂર નથી. આપણે રૂટીનલી ખાતા, ઘરમાં બનતા અને હેલ્ધી પોષક ખોરાકને આપણે નોર્મલી બિલકુલ ખાઈ શકીએ છીએ. એક એવી પણ માન્યતા છે કે એક વખત આપણે જંક ફૂડ અને અનહેલ્ધી ફૂડ બંધ કરીએ તો ખાવાનો આનંદ જતો રહે, લાઈફને એન્જોય ન કરી શકીએ. પણ તે વાત પણ બહુ તથ્યવાળી નથી. ઘણા એવા ખોરાક છે જે ખૂબ હેલ્ધી છે અને છતાં પણ તમે ખાવાનો, ખોરાકનો અને લાઈફનો આનંદ ભરપૂર રીતે માણી શકો છો. ત્યાં જ અમારા ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટનો રોલ આવે છે કે જે તમને એક હેલ્ધી સ્વાસ્થ્યપ્રદ ખોરાકમાં ગાઈડ કરે છે કે જેમાં તમે સ્વાદ પણ લઈ શકો, ખોરાકનો આનંદ પણ લઈ શકો, લાઈફ જીવવાનો પણ આનંદ લઈ શકો અને છતાં પણ એક હેલ્ધી અને સ્વસ્થ ડાયટ આપણે મેન્ટેન રાખી શકીએ. એટલે પ્રોપર ગાઈડન્સ અને માર્ગદર્શન સાથે જિંદગીભર માટે હેલ્ધી ડાયટ, સ્વાસ્થ્યપ્રદ ડાયટને ફોલો કરવું મુશ્કેલ નથી અને એ કરતાની સાથે પણ લાઈફને એન્જોય કરવી, સ્વાદને અને ખોરાકને એન્જોય કરવો બિલકુલ સંભવ છે. બેરિયાટ્રિક સર્જરી પછી લોકોની વચ્ચે સોશિયલ ગેધરિંગમાં, પ્રસંગોમાં અને રેસ્ટોરન્ટમાં ખોરાક લેવામાં કોઈ વિશેષ સમસ્યા નથી આવતી. ઓપરેશનના અમુક મહિના પછી એક વખત તમે તમારા નોર્મલ ડાયટ પર પરત આવી ગયા હો, એના પછી તમે કોઈ પણ બીજા નોર્મલ વ્યક્તિની જેમ અથવા તો તમારા ઓપરેશનના પહેલાંની સ્થિતિની જેમ જ આ તમામ સિચ્યુએશનમાં નોર્મલની જેમ ખોરાક લઈ શકો છો. ઓપરેશનના શરૂઆતના અઠવાડિયાથી શરૂઆતના બે મહિના સુધીના સમયમાં જ્યારે તમારો ડાયટ લિક્વિડથી નોર્મલ ડાયટમાં પ્રોગ્રેસ થતો હોય તેવા સમયમાં તમારે અમુક બદલાવ અને વિશેષ ધ્યાનની જરૂર રહેતી હોય છે કે જેમાં તમે અમારા ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટની મદદ લઈ શકો એ સમજવા માટે કે આવી સિચ્યુએશનમાં તમે શું ખાઈ શકો અને કઈ રીતે ખાવું જોઈએ જેથી કે તમને ત્યાં કોઈ બીજી તકલીફ ન થાય. પણ એક વખત તમે નોર્મલ ડાયટ પર આવો પછી તમે નોર્મલ વ્યક્તિની જેમ જ આ તમામ સિચ્યુએશનમાં ખોરાક લઈ શકો છો અને ખોરાકનો આનંદ માણી શકો છો. અમે અમારી તરફથી
એ સલાહ જરૂર આપીશું કે આવી સિચ્યુએશનમાં તમારે કયા હેલ્ધીયર ઓપ્શન સિલેક્ટ કરવા જોઈએ, કયા સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો સિલેક્ટ કરવા જોઈએ કે જે તમારા હેલ્થ અને વેઇટ લોસ માટે સારા હોય, અને એક વિશેષ કાળજી રાખો કે આવી સિચ્યુએશનમાં તમે ઓવર ઇટ ના કરો, એટલે કે તમારે જેટલી માત્રામાં ખોરાક લેવો જોઈએ એનાથી વધુ પડતો ખોરાક તમે ન લો. આ પ્રકારની સિચ્યુએશનમાં લોકોને અમુક વખતે એ કન્ફ્યુઝન હોતું હોય છે કે પ્રોબ્લેમ હોતો હોય છે કે તમે ઓછી માત્રામાં, એટલે કે નોર્મલ હેલ્ધી માત્રામાં ખોરાક લઈ રહ્યા છો, પણ તેમના મનનો પ્રશ્ન છે, એ તમારે તેમની પાસે જ રાખવો જોઈએ ત્યાં સુધીને કે તમે પોતે તમારા ડાયટને ખોરાકને એન્જોય કરી શકો છો, માણી શકો છો અને તેનાથી સંતુષ્ટ છો. અને બિલીવ મી, આ ઓપરેશન પછી એક વખત તમે તમારા નોર્મલ ડાયટ પર આવો પછી તમે દરેક સિચ્યુએશનમાં ખોરાકને માણી શકો છો, ખોરાક ખાવાની સંતુષ્ટિ અનુભવી શકો છો અને ઓવરઓલ વજન ઘટવાથી અને બીજા હેલ્થ બેનિફિટ્સમાં સુધારો થવાથી તમે વધુ હેલ્ધી ફીલ કરશો, વધારે આનંદિત સ્થિતિમાં રહેશો અને ખોરાકને પણ માણી શકશો. આશા રાખું છું કે આ તમામ બાબતો તમને કોક ને કોક રીતે મદદરૂપ થઈ છે. તમારા મનમાં બીજા પ્રશ્નો હોય, કોઈ બીજી મૂંઝવણ હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, લખી શકો છો. અમારો ફોન નંબર, વોટ્સએપ નંબર અને ઈમેલ એડ્રેસ અમે આગળ આપેલો છે. તમને ગાઈડ કરવામાં, માર્ગદર્શન કરવામાં અને મદદ કરવામાં અમને બેહદ ખુશી થશે.